ओके स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश 1 रिविजन टेक्स्ट बुक में है पेज नंबर 58 बराबर एक्टिविटी 1 रीड द डायलॉग एंड एंच देम अपने ए डायलॉग छे डायलॉग એટલે જ્યારે બે જણ વચ્ચેના સંવાદ થાય એ આપણે રીડ કરવાના છે અને શું કહેવા માંગે છે એ આપણે જોવાનું છે હવે તમને મેં જોયું કે ઇંગ્લિશમાં તમે વર્કશીટ સરસ લખો છો આન્સર પણ સરસ લખો છો પણ જ્યારે મેં મારા ઝૂમ ક્લાસમાં પણ જ્યારે બોલવાનું કીધું ત્યારે ઘણા બોલી નતા શકતા બરોબર કે ઇંગ્લિશ જેટલું વાંચો જેટલું સમજશો એટલું મજા આવશે હા ભૂલ થાય પણ એને સુધારશો તો આગળ એ થશે બેઠા બેઠા ગોખેલું એ કરશો તો મેળ પડશે નહીં એટલે તમે ગમે ત્યારે જેવું આવડે એવું વાંચવાનું કરો બરોબર હવે ટટ્ટાર બેસ હું ટટ્ટાર ઊભી છું ટટ્ટાર જ બેસવાનું ને જ્યાં હું બોલું ત્યાં આંગળી ફેરવતા જજો એ શબ્દ ઉપર એટલે ખ્યાલ આવે બરોબર છે ચલો પાયલ એન્ડ નીલા આર ગુડ ફ્રેન્ડ્સ પાયલ વોન્ટ ટુ બર્ન એન ઓડિયો સીડી પાયલ અને નીલા કોણ છે સારા મિત્રો છે પાયલ વોન્ટ્સ ટુ બર્ન એન ઓડિયો સીડી બર્ન એટલે શું થાય બી યુ આર એન બર્ન એટલે હા ના બેન નહીં બર્ન આ બર્ન એટલે આમ સળગાવવું થાય ને પણ આ બર્ન એટલે સળગાવવું નહીં અહીંયા સીડી એ સીડીને સળગાવતી નથી પણ હવે તો સીડી કોઈ સાંભળતાય નથી બહુ સીડી પહેલાં હતો એક જમાનો કે એક સીડીમાં જેમ અત્યારે આપણે મોબાઈલમાં ને એમાં ગીતો સાંભળીએ છીએ ને એમ ગીતોની પિક્ચરની સીડી આવતી હતી સૌથી પહેલાં તો કેસેટ આવતી હતી પછી સીડી આવવા માંડી સીડી પ્લેયર હોય એમાં તમે સીડી નાખો અને તમારે પિક્ચર ને ગીતો ઓડિયો હોય ઓડિયો ઓડિયો એટલે સાંભળાય અને વિડીયો હોય ઓડિયો વિડીયો બે તો જોઈ પણ શકો અને સાંભળી પણ શકો આ ઓડિયો છે ઓડિયો સીડી એટલે સંભળાય એવી 90% ગીતોની જ હોય રાઈટ એટલે એને ગીતો ભરવાતા સીડીમાં બીજા ગીતો નવા જૂના ભરવા હશે સી ડઝ નોટ નો હાઉ ટુ બર્ન અ સીડી સી ડઝ નોટ એને ખબર નથી હાઉ ટુ બર્ન સીડી સીડી કેવી રીતે એમાં ગીતો ભરાય સી આસ નીલા ટુ હેલ્પ હર સી આસ એને કીધું નીલાને હેલ્પ હર તેની હેલ્પ કરે એટલે મદદ કરે પાયલ હાય નીલા હાઉ આર યુ પાયલ નીલાને શું કહે છે હાય નીલા હાઉ આર યુ નીલા ઓ પાયલ આઈ એમ ફાઇન અરે પાયલ મજામાં હું મજામાં છું પાયલ કેન યુ હેલ્પ મી કેન યુ લાસ્ટ ટાઈમ આપણે ઇંગ્લિશ 2માં કેનવાળા જોઈ ગયા હતા કેન યુ હેલ્પ મી તું મને મદદ કરી શકે છે કરી શકે શકે એટલે કેન યુ હેલ્પ મી નીલા શ્યોર વોટ ડુ યુ હેલ્પ વોટ ડુ યુ વોન્ટ હા શું મદદ કરું તારી શું ઈચ્છે છે મારી તું તારે કઈ મદદ જોઈએ છે એમ પાયલ ડુ યુ નો હાઉ ટુ બર્ન અ સીડી તને ખબર છે સીડીમાં ગીતો કેવી રીતે બર્ન એટલે કે ભરાય નીલા યસ આઈ નો હાઉ ટુ બર્ન અ સીડી હા હું જાણું છું કેવી રીતે સીડીમાં ગીતો ભરાય પાયલ આઈ વોન્ટ અ સીડી ઓફ માય ફેવરિટ સોંગ મારે સીડી વોન્ટ અ સીડી મને એક એવી સીડી જોઈએ છે જેમાં મારા ફેવરિટ સોંગ હોય તમારા પણ મમ્મીના મોબાઈલમાં ને તમને ગમતી ગેમ તમે ડાઉનલોડ કરો છો ને હવે આ ડાઉનલોડ કરવું ઇઝી છે હવે આપણે મોબાઈલમાં ડાઉનલોડ કરીએ છીએ સીડીમાં ગીતો ભરી શકાતા હતા એક ગીતમાંથી બીજા ગીતો આપણે એ બંધ કરી શકતા હતા નીલા ઓકે નો પ્રોબ્લેમ આઈ કેન ડૂ દેટ ઇટ્સ ઇઝી
હા નો પ્રોબ્લેમ, એમાં કંઈ વાંધો નથી, ઇઝી છે, બહુ ઇઝી છે, સહેલું છે, હું તને મદદ કરીશ, પણ ઇઝી છે. પાયલ, થેન્ક્સ, આઈ વિલ પે યુ, થેન્ક યુ, હું તને પે કરીશ, એટલે અને એમાં જે પણ હશે પૈસા કે તને કોઈ મારી બીજી હેલ્પ જોતી હશે તો હું તને કરીશ. નીલા, આઈ કાન્ટ ટેક મની, હું મની લઈશ નહીં, હું પૈસા લઈશ નહીં. યુ આર માય ફ્રેન્ડ, ઇટ્સ જસ્ટ માય પ્રેઝન્ટ, તું મારી કોણ છું, ફ્રેન્ડ છે, ને આ મારું પ્રેઝન્ટ એટલે મને આનંદ હશે તને આપવામાં, કહીએ ને ઇટ્સ માય પ્રેઝન્ટ, આ મને તને આપવામાં આનંદ હશે. પાયલ, થેન્ક્સ, ડુ યુ નીડ એનીથિંગ ફોર ધેટ, ડુ યુ નીડ, નીડ એટલે તને બીજી કોઈ વસ્તુ છે જોઈએ છે મારા તરફથી કે તું મને હેલ્પ કરીશ એના બદલામાં. નીલા, વેર આર ધ સીડીઝ, ક્યાં છે સીડી, આઈ વિલ નીડ બેક સીડીઝ એન્ડ યોર ફેવરિટ સોંગ સીડી, મને એક બ્લેન્ક બ્લેન્ક સીડી એટલે કે ખાલી સીડી આપ અને તારા ફેવરિટ સોંગની સીડી આપ, એટલે હું તને એ સીડી ભરી દઉં. પાયલ, હિયર દે આર એન્ડ હિયર આર માય ફેવરિટ સોંગ, એ આ રે બ્લેન્ક અને આ રે મારી ફેવરિટ સોંગ. નીલા, ગ્રેટ, દેટ્સ વોટ આઈ વિલ નીડ, આજ મને જોતું છે. બીજા ડાયલોગ છે, રીના, રીનલ પંચર હર કાર, સી આસ ફોર હેલ્પ ટુ સાવન. રીનલ, રીનલની પંચર થઈ ગઈ છે કાર અને એ સાવનને હેલ્પ માટે કહે છે, બરાબર છે. હવે આપણને પણ ખબર છે તમે સાયકલ લઈને આવતા હો, હવે કોઈ પ્રોબ્લેમ ના થાય, પણ જ્યારે નાના હો, નાના એટલે શરૂઆતમાં સાયકલ ચલાવતા હો, ત્યારે એકાદ વાર પંચર થયું હોય તો આપણે ગભરાઈ જઈએ, રાઈટ, પહેલાં ગભરાઈ જઈએ, પછી હવે હવે જેમ જેમ મોટા થતા જઈએ એમ આપણને હવે બીક ના લાગે, હવે આપણે એકદમ બીક મુક્ત એમ કે ના થઈ જાય, પંચર થયું છે એમાં કંઈ વાંધો નહીં. પહેલાં તો આપણને ખબર ના હોય કે પંચર થયું છે કે નહીં, તો આપણે જાતે પણ હવા પૂરી શકીએ, ઘણાના ઘરે હવા ભરવાનો પંપ પણ હોય, ઘરે હવા પૂરી શકીએ, ને તો કાકાને ત્યાં લઈ જઈએ પંચરવાળાને ત્યાં, એ રૂપિયા બે રૂપિયામાં હવા ભરી દે, ને તર પંચર હોય તો કરી દે. ને હવે તો હવે આપણે એવા સરસ હોશિયાર એવા થઈ ગયા હોય કે આપણે પંચરવાળા કાકાને ત્યાં પણ ભાઈબંધ જેવા થઈ જાય, હે ને, કેમ કાકા આ પંચરમાં આટલા રૂપિયા હોય, આમ હોય તેમ હોય. પણ જ્યારે ગાડીમાં પંચર થયું હોય તો ગાડીનું પંચર, તો તમારે ઘણા લોકોને જોડે ગાડી હશે તો સ્પેર વ્હીલ હોય, બરાબર, પાછળ ડિક્કીમાં કે એમાં સ્પેર વ્હીલ હોય, તો પપ્પાને પણ તમે ઘણીવાર જોયા હશે અથવા પંચરની દુકાનમાં પણ જોયા હોય કે પાના પેન્ચીસથી સ્પેર વ્હીલ, એ પહેલાં ઓલું ટાયર ખોલે અને પછી આ વ્યવસ્થિત સ્પેર વ્હીલ લગાવે, એમાં ઓલું જેક હોય એનાથી ગાડી થોડી ઊંચી કરે અને પછી વ્યવસ્થિત લગાવે, બરાબર. આ બધી વસ્તુઓ એવું નથી કે ખાલી છોકરાઓને જ માર્ક કરવાનું હોય, બધું જોવાનું હોય કે અમુક છોકરીઓએ પણ આવી બધી માર્ક કરવાનું હોય. હમણાં એક એરોટાઇઝમાં જોયું હતું, શેની હતી મને યાદ નથી, પણ મમ્મી અને છોકરી ક્યાંક જાય છે, રસ્તામાં પંચર પડે છે અને આઈ શી માય ડેડ એવું કંઈક કહે છે, તો છોકરીએ પંચર કરી દે છે. એટલે ખાલી છોકરાઓ જ્યાં કરે એવું કશું હતું નથી, છોકરીઓએ પણ આ બધામાં બહુ ધ્યાન રાખવું. શેની એરોટાઇઝ હતી મને યાદ નથી, પણ એવું હોય છે, એમને જોઈ કે હોય છે. વોટ્સઅપ નથી, બોર્નવિટા, હા બોર્નવિટાની હતી, રાઈટ, બોર્નવિટાની હતી. ફર્સ્ટ ડાયલોગ ડિલિવરીમાં તમને મને કોઈ અઘરા શબ્દ લાગે છે તમને? સૌથી પહેલાં તો ફર્સ્ટ લાઈનમાં ફ્રેન્ડ્સ એટલે મિત્રો, પછી સીડી, નો કે એન ઓ ડબલ્યુ, નો એટલે જાણવું, હેલ્પર નીલા, પાયલ આઈ એમ ફાઇન, શ્યોર
વોન્ટ આ ઇઝી છે ને, વોન્ટ એટલે ઈચ્છું. બર્ન, આઈ નો હાઉ ટુ બર્ન, એ વોન્ટ ટુ. ફેવરિટ એટલે ગમતું, બરોબર, મનપસંદ, મને ગમતું. આઈ માય ફેવરિટ એટલે મનપસંદ, ગમતું. પ્રોબ્લેમ, કોઈ પ્રશ્ન હોય, બરોબર, અથવા તકલીફ, સાદી ભાષામાં કહીએ. ઇટ્સ ઇઝી, ઇઝી એટલે સરળ, સહેલું. એકવાર તમે ઘરે પણ વાંચી જજો, તમને એવું લાગે તો કહેજો, પણ તમે વાંચશો ત્યારે તમને ખબર પડશે, બરોબર. મેમ ભણાવતા નીચે આરીની જેમ ફૂટપટ્ટીથી ચોક કાપીશું તો ખ્યાલ આવશે નહીં. ચલો બીજી, રીનલ પંચર હર કાર સી આસ ફોર હેલ્પ ટુ સાવન. ખ્યાલ આવે છે ને બેટા હું કહું છું એમાં? રીનલ સે, એક્સક્યુઝ મી, કેન યુ ગીવ મી એ હેન્ડ, એટલે મને તારા હાથ આપ એવું, આનો અર્થ તો એવો થયો ને. શું કહે છે એક્સક્યુઝ મી, કેન યુ ગીવ મી અ હેન્ડ, શું થાય આનો અર્થ? જ્યારે આપણે કોઈને બોલાવવાનો હોય ત્યારે આપણે એક્સક્યુઝ મી કહીએ ને, અરે સાંભળો છો એમ. કેન યુ ગીવ મી અ હેન્ડ એટલે હા, પણ આનો અર્થ એવો ના થાય કે કેન યુ ગીવ મી અ હેન્ડ, મને તારો હાથ આપી શકીશ, ગુજરાતી તો એવું થાય ને. તો આપણે થોડી સોલેના ઠાકુર છીએ કે હાથ, પણ એવું શું કહે છે કે મને તમારી મદદની જરૂર છે, એ મદદ માંગે છે, વાત સાચી. સાવન સે, યસ, વોટ્સ ધ મેટર, મેટર એટલે શું બન્યું છે, શું બનાવું છે, શું થયું છે. રીનલ, માય કાર હેઝ અ ફ્લેટ ટાયર, એટલે પંચર થઈ ગયું છે, મારા કારનું ટાયર ફ્લેટ થઈ ગયું છે, સપાટ થઈ ગયું છે, બરોબર. સાવન, ઇટ્સ ફ્લેટ ઓર ડીડ યુ પંચર ઇટ, ફ્લેટ છે કે, એટલે કે હવા નીકળી ગઈ છે કે પંચર છે એમ. રીનલ, ઓ ઇટ્સ એઝ અ પંચર એકચ્યુઅલી, હા કે ફ્લેટ નથી પણ એકચ્યુઅલી એમાં શું છે, ખરેખર એમાં પંચર છે. સાવન, આઈ વુડ હેલ્પ યુ, હું કરી શકીશ હેલ્પ. રીનલ, દેટ વુડ બી નાઇસ, આઈ હેવ નેવર ચેન્જ અ ટાયર બિફોર, થેન્ક યુ, આ સારું છે, પણ આઈ હેવ, મેં કોઈ દિવસ, નેવર, કોઈ દિવસ ચેન્જ, ટાયર ચેન્જ કર્યું નથી, ટાયર બદલ્યું નથી આની પહેલાં, બિફોર પહેલાં. સાવન, આઈ વિલ શો યુ હાઉ ટુ ડુ ઇટ. રીનલ, થેન્ક્સ, એ હેલ્પ કરવાની તો હા પાડે છે. સાવન, આફ્ટર ધીસ યુ કેન ચેન્જ ઇટ ઓન યોર ઓવન, આ જોયા પછી, આ કર્યા પછી તું તારી જાતે ટાયર ચેન્જ કરી શકીશ, તારી જાતે, યોર સેલ્ફ. રીનલ, થેન્ક્સ સો મચ, યુ આર વેરી કાઇન્ડ, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ ભલા છો. કાઇન્ડ એટલે ભલા, દયાળુ છો, ભલા છો. સાવન, ઇટ્સ માય પ્લેઝર, ડુ યુ હેવ અ સ્પેર ટાયર, તમારી જોડે સ્પેર ટાયર છે, બીજું ટાયર છે. રીનલ, ઓ આઈ ડોન્ટ હેવ ઇટ, મારી જોડે નથી. સાવન, સોરી, આઈ કાન્ટ હેલ્પ યુ ધેમ, તો હું તમને આની બાબતે, આ બાબતે મદદ કરી શકું, બરોબર. થર્ડ છે સંજના, હવે આ ખૂબ બોલશે અને હું જે ક્લિક ક્લિક કરું તો એ નહીં ચાલે, લાઇનથી લાઇન બેઠા બેઠા ઊભું થવાની જરૂર, બેઠા બેઠા એક 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 સેન્ટેન્સ બોલતા જજો, જ્યાં ગૂંચવાળો કે પ્રોબ્લેમ કે નહીં એ થાય ત્યાં હું છું, બરાબર. આપણે સ્ટાર્ટ કરીએ, કેટલા મિનિટ બાકી છે, કે જેને વાંચવાની શરૂઆત કરી હોય ને એને કંઈક ભૂલ પડે, બરાબર. આજે તમે લિસન ને લિસ્કન બોલો તો ક્યારે, જ્યારે તમે વાંચ્યું ત્યારે ને,
તો વાંચવામાં કંઈક ભૂલ થાય તો તમને ખબર પડશે કે અહીંયા મારી ભૂલ છે. હા, આમ બેસીને બેસી રહેશો અને મનમાં એવું વિચારશો કે આવડી જ ગયું છે, ઇઝી છે, ઇઝી છે, પણ વાંચશો તો ખબર પડશે કે ઇઝી છે કે આવે છે, બોલી શકીએ છે કે નથી બોલી શકતા. ખબર પડી? ચલો એને વાક્ય બીજી વાર વાંચો, બેસીને વાંચવાનો નહીં. હવે આપણે તો પણ રેડિયો મિર્ચી તો આવે જ છે ને, એ તો બધાને ખબર જ હશે. તો એ રેડિયો મિર્ચીનું બધાને ખબર છે, ઘણા લોકો એના ફેન હોય કે અમુક ટાઈમે જોતા જ હોય, જેમ કે ટીવીનો પ્રોગ્રામ આપણે જોતા હોય, રેડિયોના પ્રોગ્રામ પણ ઘણા રેગ્યુલર સાંભળતા હોય. હવે બધા આવી બધી શું કહેવાય સિરિયલો ટીવીમાં એન્ટરટેનમેન્ટ અને મોબાઈલમાં વધી ગયું છે. પહેલાં તો એ રેડિયોમાં એટલીસ્ટ મેચ હોય તો મેચ પણ ટીવીમાં કરતાં રેડિયોમાં લોકો વધારે સાંભળતા હતા, એ રેગ્યુલર સાંભળતી હતી. બીજું ટુડે સી કોલ્સ ધેર, રાઈટ. ચલો ડિમાન્ડ આર ફેવરિટ સોંગ, ટુડે સી કોલ્સ ધેર, એટલે તે આજે કોલ એટલે ફોન કરવાની હતી, એની ડિમાન્ડ હતી એક સોંગની, એ કહેવાની હતી. બરોબર? સન્ના સે મિકી આરજે, આરજે રેડિયો ચોકી, જે રેડિયોમાં આરજે ધ્વનિ હોય છે ને, રેડિયો મિર્ચીમાં એમાં નથી કહેતા, આરજે ધ્વનિ, હા એવું બુક હોય છે એમ, રેડિયો ચોકી આરજે. યસ, હા મને એક સોંગની રિક્વેસ્ટ કરવી છે. બોલો બેસ જા. વોટ સોંગ વુડ યુ લાઈક ટુ રિક્વેસ્ટ, કયું સોંગ તમારે તમારું ગમતું છે જે તમે રિક્વેસ્ટ કરવા માંગો છો? બોલો. સંધ્યા સે ઓકે, સંધ્યા શું કહે છે, મને મારી રિક્વેસ્ટ સોંગ છે કે જિંદા હે તું, અને પિક્ચરનું નામ પણ બોલે છે ફ્રોમ, કયું પિક્ચર છે? ભાગ મિલ્ખા ભાગ. ચલો ઓકે, આજે શું કહે છે કે સારું સોંગ છે, ઓલ રાઈટ સારું, અને આ સારું સોંગ છે કોના માટે, કોને તમે ડેલિકેટ કરો છો એવું હોય છે ને. બોલો. આ મારા બ્રધર જોન્ટી માટે છે. ચલો એક્ટિવિટી ટુ, રીડ ધ ડાયલોગ. બોલો. નથી મહેશભાઈ વેન્ટ ટુ અમેરિકા ઇન માર્ચ 2000. મહેશભાઈ અમેરિકા વેન્ટ, વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ છે, વેન્ટ, હા ગયા હતા અમેરિકા 2000માં. ઈ કોનો વારો આવ્યો? બોલો. હી ઇઝ ઇન હિઝ વિલેજ રામપુર નાવ, તે એમના વિલેજ રામપુરમાં અત્યારે છે. ચલો જેનો વારો આવ્યો હોય બોલવા માંડો. ઓકે તો તું બોલ. હા
here. He will stay here for 2 months. એ અહીંયા 2 months, 2 મહિના માટે અહીંયા છે. ચલો બેટા, he wants to do something for the people of Rampur. તે રામપુરના પીપલ માટે want to something કંઈક કરવા માંગતા હતા, રાઈટ? અને અત્યારે ઘણા બધા આપણે જ્યાં જોયું હશે ગામડામાં, જે લોકો સિટીમાં રહેતા હોય, ઘણા જેના સારા ધંધા પાણી હોય, એ લોકો ગામમાં અમુક ફંડ આપતા હોય. જેમ કે ગામની સ્કૂલ હોય, ત્યાં બગીચો હોય, કોઈક લાઇબ્રેરી બનાવી દેતા હોય, કોઈક લેબ બનાવી દેતા હોય, પછી તમે જોયું હશે બાર એમના નામની શક્તિ હોય, અથવા એમના ઘરના કોઈ સભ્યોના નામની, તો ઘણા બધા ગામડામાં આવું બધું હેલ્પ કરતા હોય. એટલા ગામડામાં નહીં, જેને સારો પૈસો ને હોય એ લોકો હેલ્પ કરતા જ હોય. અને આપણે આમાં જોયું હતું લોકડાઉનમાં કે એવું નથી પૈસાથી જ, કે ઘણા લોકો તો એટલીસ્ટ ઘણા મંદિરમાં જમવાનું બનાવીને પણ એવા લોકોને આપ્યું છે, કે જે લોકોને ખાવા પણ નહોતું. એ સારું ભગવાન કરે સમય જતો રહ્યો, પણ ઘણું બધું આપણે જોયું હે ને એ 7-8 મહિનામાં. એમાં લોકડાઉન પછીનું તો ઘણું એ સ્થિતિ એવી હતી, ઘણા આર્થિક રીતે આપણને થોડો ફટકો પડ્યો, પણ હવે થોડું થોડું જીવન જરૂરિયાત રેગ્યુલર થવા માંડ્યું છે. પણ સાવ ગયું છે એવું આપણે બિંદાસ ના માની લઈએ, બરાબર? તો આપણે થોડું સેફ્ટી આપણી જાતે, હવે તમે મોટા છો તો એ તો રાખવી જ પડે, બરાબર છે? એ ઘરે છે, અહીંયા છીએ, તો એટલીસ્ટ આપણે માસ્ક નાક ઉપર હોવું જોઈએ, મોઢા અને નાકથી આમ વ્યવસ્થિત આપણું કવર થઈ જવું જોઈએ, જ્યાં ત્યાં આપણા હાથ ના અડવા જોઈએ જમતા પહેલાં, કે એટલીસ્ટ હાથ ધોવો અથવા સેનિટાઈઝથી એ કરી દેવાના, બરાબર? 2 જણ ચાલતા હોઈએ કે હોઈએ ત્યારે અમુક અંતર આપણે રાખવાનું, પેનપણીઓ જોડે વાતો છે, આ છે તે છે. ચલો કોનો વારો છે? ઓકે, તો તું સો હી મીટ્સ ધ સરપંચ ઓફ ધ વિલેજ, બરોબર? ચલો એના પછી ફટાફટ મહેશભાઈ સેડ, સો વોટ્સ ગોઈંગ ઓન ઇન રામપુર મિસ્ટર પટેલ? હું પણ એકવાર બોલી જઉં આખો ફકરો, તો તમને ખ્યાલ આવી જશે.